નમસ્કાર. આજે છે 8 એપ્રિલ. દિનવિશેષ શ્રાવ્યમાં હું નિતેશ કુમાર સુખડિયા આપ સર્વનું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, સબસ્ક્રાઇબ કરો દિનવિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજના દિવસની વિશેષ માહિતી. આજે જન્મજયંતિ છે ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠિત અને મૂર્ધન્ય સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકની, કે જેમને આપણે સૌ રાવી પાઠકના ટૂંકા નામથી જાણીએ છીએ. આપણી ભાષાના આ મહાન સાહિત્યકાર વિશે આજે આપણને તલ્લસ્પર્શીય માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે ભાવનગરથી શ્રી મુકેશકુમાર ધારૈયા. મુકેશકુમાર ધારૈયા કે જેઓ શ્રી ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ખાતે આવેલ માનસ કન્યાશાળામાં સંગીત શિક્ષક તરીકેની પોતાની સેવાઓ આપી રહ્યા છે. સાહિત્ય અને સર્જન એ એમનો શોખ છે. તો આવો સાંભળીએ રાવી પાઠક વિશેની આ વિસ્તૃત અને વિગતવાર માહિતી. પ્રસ્તુત કરતા શ્રી મુકેશકુમાર ધારૈયા, નિર્માણ સહાય શ્રીમતી અંજુ ધારૈયા, નિર્માતા નિતેશ કુમાર સુખડિયા. દિનવિશેષના સર્વે શ્રોતા મિત્રોને મુકેશ ધારૈયાના નમસ્કાર. આપણા એક લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર, આપણી ભાષાના રાવી પાઠક સાહેબ, જેમણે 3-3 ઉપનામથી ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોને ખેડ્યા છે, એમનું સ્મરણ કરી લઈએ. ગુજરાતના સમર્થ વાર્તાકાર, પ્રતિભાશીલ કવિ, પ્રખર ચિંતક અને ઉત્તમ વિવેચક એવા રામનારાયણ વિશ્વનાથ પાઠકનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ગાણોલ ગામમાં તારીખ 8 એપ્રિલ 1887 રોજ થયો હતો. તેઓએ LLB સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1911 તેમણે LLB પૂર્ણ કર્યું અને અમદાવાદમાં વકીલાત શરૂ કરી. પણ આ વ્યવસાયમાં તેમનું મન ચોંટતું ન હતું, કારણ કે તેઓ શિક્ષણના વ્યવસાય સાથે સ્થિર થવા માંગતા હતા. એટલે વકીલાતને એમણે છોડી દીધી અને ઇન્દુલાલ યાજ્ઞિક સાહેબના નિમંત્રણથી ગુજરાત કેળવણી મંડળમાં તેઓ જોડાઈ ગયા. એ પછી તો JL ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં આચાર્ય પદ તેમણે સંભાળી લીધું અને ત્યાં સેવા શરૂ કરી. એ દરમિયાન ગાંધીજીના અસહકાર આંદોલનના મંડાણ મંડાઈ ચૂક્યા હતા અને તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાઈ ગયા. 1 વર્ષ એમણે જેલવાસ પણ ભોગવ્યો. 1935 મુંબઈની SNDT યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે તેઓ જોડાયા. આ ઉપરાંત અમદાવાદની LD આર્ટ્સ કોલેજ, ગુજરાત વિદ્યાસભા, મુંબઈની ભવન્સ કોલેજ તેમજ ભારતીય વિદ્યાભવનમાં તેમણે અધ્યાપન કાર્ય કર્યું. રાવી પાઠક સાહેબે મુંબઈ આકાશવાણીમાં ગુજરાતી વિભાગમાં સલાહકાર તરીકે પણ પોતાની કામગીરી બજાવી હતી. રામનારાયણભાઈના સાહિત્ય તરફ લેખન પ્રવૃત્તિ એની શરૂઆત એમણે 32 વર્ષે કરી. એટલે 32 વર્ષના રાવી પાઠક સાહેબ થયા એ પછી જ એમણે સાહિત્યમાં પ્રદાન કરવાની શરૂઆત કરી અને એ જીવનના અંત સુધી ચાલુ રહી. તેમણે પ્રસ્થાન નામનું એક સાહિત્યનું સામયિક શરૂ કર્યું હતું. આ માસિક સામયિકમાં વાર્તાઓ આપવાનો તેમને એક વિચાર આવ્યો, પણ દર માસે નવી અને સારી વાર્તા ક્યાંથી મળે? એટલે પોતે જ વાર્તા લખવી એવું એમણે મનોમન નક્કી કર્યું અને આમ એક આકસ્મિક રીતે જ તેમની કલમે વાર્તાઓ લખાતી થઈ અને ગુજરાતને ઉત્તમ પ્રકારની વાર્તાઓ એટલે કે નવલિકાઓ મળી. 1946 રાજકોટમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદનું 16મું અધિવેશન ભરાયું હતું અને એમાં પ્રમુખ તરીકે તેમની વરણી થઈ હતી. 1950 તેમને કાંટાવાળા પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ સર્જક એટલે રામનારાયણ વી પાઠક સાહેબે વાર્તા ક્ષેત્રે ઐતિહાસિક પ્રદાન કર્યું છે. 1923 દ્વિરેફના ઉપનામથી એમણે લખેલી નવલિકાઓએ
ગુજરાતી ટૂંકી વાર્તા સાહિત્યમાં એક નવો ચીલો પાડ્યો. સરળ કથન શૈલીની એ વાર્તાઓ વિષય વૈવિધ્ય, નિરૂપણ અને ચોટ એ ત્રણેય ગુણોની દ્રષ્ટિએ અનન્ય છે. દ્વિરેફની વાતો ભાગ 1, 2 અને 3 એમના તરફથી આપણને મળ્યા છે અને તેઓ એ વાર્તા સંગ્રહો ખૂબ જ લોકપ્રિય થયા છે અને આજે પણ એટલા જ વંચાઈ રહ્યા છે. તેઓએ સ્વૈર વિહારીના ઉપનામથી નિબંધ ક્ષેત્રે ખેડાણ કર્યું છે. એ નિબંધો પણ હળવા અને હાસ્યનું મોજું પ્રસરાવી જાય એ પ્રકારના છે અને વાચકોને જકડી રાખે છે. એ પછી તો રાવિ પાઠક સાહેબે શેષ એવા ઉપનામથી કાવ્યો લખવાની શરૂઆત કરી, એટલે કે તેઓ કવિતા તરફ વળ્યા. એ કવિતામાં જોઈએ તો સંસ્કૃત કવિઓની લાલિત્યભરી પ્રૌઢિ, રસગીતોની કુમાશ, લોકગીતોનું ઉક્ત લાવણ્ય અને ભજનોની ભીનાશ એમના કાવ્ય સર્જનમાં સહજ રીતે સિદ્ધ થાય છે. તેઓ પિંગળના પણ જ્ઞાતા હતા, એટલે પાઠક સાહેબ એક બહુશ્રુત વિદ્વાન હતા એવું આપણે કહી શકીએ. કવિ, ગદ્યકાર, વિવેચક તેમજ પિંગળના જ્ઞાતા એવા રામનારાયણ વી પાઠક સાહેબે એમની સર્વતોમુખી પ્રતિભા સાહિત્યના જે જે સ્વરૂપને સ્પર્શતી ગઈ એ બધા જ સ્વરૂપો સમૃદ્ધ થઈ ગયા. પાઠક સાહેબ માત્ર સાહિત્યકાર નહોતા, તેઓ તત્વજ્ઞ અને ચિંતક હતા, લલિત કળાઓમાં મર્મજ્ઞ હતા, કાવ્ય સાહિત્યના તેઓ અજોડ વિશારદ હતા. એમ કહીએ કે તેઓ વહેતી જ્ઞાન ગંગા સમા હતા. આવા આપણા આ વિદ્વાન પુરુષ ગુજરાતી ભાષાનું ગૌરવ એવા રામનારાયણ વિશ્વનાથ પાઠકનું અવસાન તારીખ 21 ઓગસ્ટ 1955 રોજ થયું હતું. આ મહાન સાહિત્યકારને આજે દિનવિશેષ શ્રાવ્ય પરિવાર વતી ખૂબ ખૂબ ભાવાંજલિ, ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ. અને મુકેશભાઈ સાહેબ, આપે આપનો કિંમતી અને અમૂલ્ય સમય અમારા સૌ માટે ફાળવ્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. શ્રોતા મિત્રો, આજની પ્રસ્તુતિ આપને કેવી લાગી એ વિશેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઇલ નંબર 9979991993, ઇમેલ આઈડી nitesh sukhadiya@gmail.com પર આપી શકો છો. આપ અમારી વેબસાઇટ www.dinvisheshshravya.org ની પણ મુલાકાત લઈ શકો છો. આ ઓડિયો ક્લિપને આપ આપના સ્વજનો, સ્નેહીઓ અને મિત્રો સુધી અચૂક પહોંચાડો. એ સર્વને પણ આપણી આ જ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આજનો એપિસોડ સમાપ્ત કરવાની આપના મિત્ર નિતેશ સુખડિયાને રજા આપશો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.